વલસાડ તાલુકાના અમલસાડીયા નેઅંભેટી ગામ રૂપિયા 41 લાખના ખર્ચે તૈયાર થયેલ પેટા આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ રાજ્યના મંત્રી ઈશ્વર પરમારના હસ્તે કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા પલસાણાના અમલસાડી તેમજ અંબેટી ગામ રૂપિયા 41.42 લાખ ખર્ચે આરોગ્ય કેન્દ્ર બનાવવામાં આવ્યું છે, જેનું લોકાર્પણ મંત્રી ઈશ્વર પરમારના હસ્તે કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ તરફથી આજરોજ બારડોલી વિધાનસભા મત વિસ્તારના પલસાણા તાલુકા ખાતે પ્રથમ અમલસાડી ખાતે રૂપિયા 20,85,000ના ખર્ચે તૈયાર થયેલ પેટા આરોગ્ય કેન્દ્ર અને ત્યારબાદ પલસાણા તાલુકાના બીજા અંભેટી ગામે રૂપિયા 20,57,000 આમ કુલ 41,42,000 રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ પલસાણા તાલુકામાં અમલસાડી અને અંભેટી ગામે આજે પેટા આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું. આજના લોકાર્પણ પ્રસંગે જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના અધ્યક્ષ એવા જેનિશભાઈ ભાવસાર, તાલુકા પંચાયત પલસાણાના પ્રમુખશ્રી, જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના અધ્યક્ષ ભાવિનીબેન, અમારા તાલુકા સંગઠનના પ્રમુખ જિજ્ઞેશભાઈ, જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ, પલસાણાના તાલુકા હેલ્થ ઓફિસર, વણેસા PHCના મેડિકલ ઓફિસર તથા ગામના સરપંચશ્રી, ઉપસરપંચશ્રી અને ગામના આગેવાનોની ઉપસ્થિતિમાં આજે આ આરોગ્યની વધુ સુવિધા ધરાવતું આ બે પેટા આરોગ્ય કેન્દ્ર આજે આરોગ્ય ક્ષેત્રની કામગીરીમાં પ્રજાના હિત માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે. અને જે રીતે કોરોનાની પ્રથમ લહેર અને બીજી લહેરમાં આરોગ્યલક્ષી કામગીરી કરવા માટે આ બે યુનિટો જે પલસાણા તાલુકા ખાતે ઉમેરાયા છે, એના થકી આરોગ્ય ક્ષેત્રની સુવિધાઓ વધશે, સ્થાનિક નાગરિકો માટેની આ સુવિધા વધશે. અને આજના તબક્કે રાજ્યના નાયબ મુખ્યમંત્રીશ્રી કે જેઓ આરોગ્ય વિભાગ સંભાળી રહ્યા છે એવા આદરણીય શ્રી નીતિનભાઈ પટેલ સાહેબનો પણ અમે મારી બારડોલી વિધાનસભા મત વિસ્તાર વતી એમનો આભાર પણ વ્યક્ત કરું છું કે જેઓએ ખૂબ ટૂંકા સમયમાં અમારા પલસાણા તાલુકાને બે પેટા આરોગ્ય કેન્દ્ર ફાળવી આપ્યા અને જેનું આજે પ્રજાલક્ષી કામમાં અમોએ એનું લોકાર્પણ કર્યું છે. અને આજે જે કંઈક અમારા પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિશ્રીઓ અને અધિકારીશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા છે, એમને પણ આજના પ્રસંગે ખૂબ ખૂબ અભિનંદન પાઠવી વિરમું છું. ફરી સૌનો આભાર અને સૌને અભિનંદન.